નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લાના એવા ત્રણ ખેડૂત મિત્રોની સ્ટોરી આપણે બતાવી છે તમને અને એવા ખેડૂતની સ્ટોરી આપણે પંચમહાલ જિલ્લો એટલે માત્ર ને માત્ર ત્યાં મકાઈ અને ઘઉંની ખેતી કરતા ખેડૂત મિત્રો છે પણ આ જે ત્રણ મિત્રો છે મહેન્દ્રભાઈ લવેન્દ્રસિંહભાઈ અને આપણે મળીએ છીએ નરેન્દ્રસિંહભાઈને આ ગોગંબા તાલુકાની અંદર ત્રણ એવા ખેડૂત મિત્રો છે કે જેઓને સફળતાપૂર્વક જેવી ખેતીની શરૂઆત કરી છે અને આપણે મળીએ છીએ નરેન્દ્રસિંહભાઈને કારણ કે પંચમહાલ જિલ્લાની અંદર માત્ર ને માત્ર મકાઈ કે બીજું કંઈ ખેડૂત મિત્રો કરતા નથી અને જો શિયાળામાં કરે તો ઘઉં કરે છે પણ આવા ત્રણ ખેડૂત મિત્રોએ ટામેટાની ખેતી કરી છે અને સો સો ટકા જૈવિક ખેતી ઝેરમુક્ત ખેતી ખેડૂત બચાવ અંતર્ગત આપણી સાથે જોડાય છે નરેન્દ્રસિંહભાઈ નરેન્દ્રસિંહભાઈ આપનું સ્વાગત છે કામેન્દ્રેશ ઓર્ગેનિક જનલમાં આપનું નામ ગામ તાલુકો જિલ્લો જણાવશો મારું નામ સોલંકી નરેન્દ્રસિંહ સબુરસિંહ ગામ છે મારું મહાદેવિયા તાલુકો ભૂસંબા જિલ્લો પંચમહાલ મારો મોબાઈલ નંબર છે

પણ મને કચ્છના ખેડૂત મિત્રો વાત કરેલી કે પોતાની માતાને કોઈ દિવસ ઝેર ના આપે ખેડૂત મિત્રો જો પોતાની માતાને ઝેર આપશો તમે તો એ તમને આપે છે અમૃત જ આપે છે પણ દિવસે દિવસે આપણે નાના બાળકોને કેન્સરના પ્રોબ્લેમ બહુ બધી બીમારી દરેક ઘરની અંદર ડાયાબિટીસના પ્રોબ્લેમ ક્યાંથી આવે છે ખેડૂત મિત્રો આપણે ઘઉંની અંદર શાકભાજીની અંદર લાખો પ્રકારના પેસ્ટીસાઈડ ને લાખો પ્રકારના ખાતરો આપણે નાખીએ છીએ જેના કારણે આપણે આયુષ્ય ઓછા કર્યા છે અને નાની ઉંમરમાં વાળ ધોળા થવાના બધા પ્રોબ્લેમ આપણે દિવસે દિવસે આપણે જોઈએ છીએ ખેડૂત મિત્રો પણ આપણને એવું નથી કે આ આપણે ખાઈએ છીએ અમૃત છે પણ જે ખેડૂત મિત્રો અનુભવ થયો છે જૈવિક ખેતી કરવી છે અને લોકોને સારું ખવડાવવું છે એ ભાવના સાથે નરેન્દ્રભાઈ તમને તમે જે વાત કરતા હતા કે નાની થાય છે તો પ્રેરણા તમારી કઈ આગળ વાત કરીએ આપણે હવે મારે એવું કેવું હતું કે જૈવિક ખાતી કરવાના મને એવો વિચાર આવ્યો કે અમે બહુ સમયથી જૈવિક ખાતી એવું યુટ્યુબ પર ને ચેનલ ઉપર જોતા હતા પણ હું પૂરેપૂરું માર્ગદર્શન નતું મળતું બરોબર જયારે વચ્ચે બાર પોંચ પોંચ બારે જયારે સુભાષ પાલેકર ની જે શિબિર થઈ મહારાષ્ટ્રના સુભાષ પાલેકર શિબિર કરીમેટા કરવાનું અમે વિચાર્યું અને બીજા અમૃત છે જીવામૃત છે ઘણા અગ્નિશાસ્ત્ર આ બધું બ્રહ્માસ્ત્ર અમે ખુદ બનાવ્યું અને અમુને રિઝલ્ટ સારું મળ્યું બધી આ ઠંડીનો થોડોક માહોલ વધારે અમારા ટામેટાની અંદર થોડુંક ઉકળવાનો પ્રશ્ન આવ્યો એટલે અમે બ્રહ્માસ્ત્ર છાંટ્યુંને એવું કર્યું પણ થોડું રિઝલ્ટ અમને ઓછો મળ્યું એટલે અમને ફરી અમે જેવી ખેતી કરીને થોડુંક એવું લાગ્યું કે હવે અમે ફસાવાના મારે મારે એકર ઉપર મારા ટામેટાની ખેતી છે પણ જ્યારે કામા ઇન્ટરનેશનલનો અમુને કોન્ટેક મળ્યો એક નારાયણ ધરૂપ કરીને છે અરાધવારાભાઈ એમને નંબર આપ્યો અને અમે એમને કોન્ટેક કર્યો અને અમુને કહ્યું કે તમારે બીખ રાખવાની જરૂર નહીં આ મોટો પ્રશ્ન નહીં તમારો પ્રશ્ન હલ થઈ જાય અને અમુને એમની કંપની ઉપર કુદજીને અમે નિરીક્ષણ કર્યું અને અમુને એ દવા એમને યુનિટેકને ફંગીસાઈડ કરી ના અને અમે એના ટૂહો આપ્યો એનાથી અમુને આજે અઠવાડિયામાં અમારે ટામેટાની રોનક બદલાઈ છે અને અત્યારે એમનું રિઝલ્ટ સારું છે અને અમારા ખેતર ઉપર એ કંપનીના માણસ જોવા બી આવ્યા છે એ અમારા હરીશભાઈ અમારે રૂમ તમે જોઈ રહ્યા છો હવે નરેન્દ્રભાઈ જે તમને વાત કરી સારી છે કારણ કે ગુજરાતની અંદર દસથી પંદર હજાર ખેડૂત મિત્રો છે જે આપણી કામા ઇન્ટરનેસ ઓર્ગેનિક સાથે સંકળાયેલા છે અમુક ખેડૂતો કહેતા હોય છે કે માત્ર ને માત્ર કંપની પ્રચાર કરે છે કે માત્ર ને માત્ર વેચાણ કરવાનો ઉદ્દેશ્ય છે ખેડૂત મિત્રો ખાસ કરીને એક વસ્તુ ધ્યાન રાખજો કે આપણી જે કંપની છે ખેડૂત આધારિત કંપની છે માત્ર ને માત્ર પૈસા કમાવાનો ઉદ્દેશ્ય નથી ખેડૂતને સસ્તું ને સારું કઈ રીતના મળે કોઈ બી ખેડૂત આપણો છે એક રૂપિયાનો ખર્ચો કરે અને બાર રૂપિયાનો આઉટપુટ મળે એ ઉદ્દેશ્યથી સાથે છે ઝેર મુક્ત ખેતી કરો ને ખેડૂત મિત્રો મહત્વની છે તમે ચાહે કોઈ બી ખેતી પદ્ધતિ હોય સુભાષ પાલેકરજીની ખેતી પદ્ધતિ હોય કે તમે કોઈ બી ખેતી પદ્ધતિ કરો પણ એવું નથી કે જીરો બજેટ સો ટકા શક્ય છે ખેડૂત મિત્રો સો ટકા જીરો બજેટ શક્ય નથી એટલા માટે જ અમે કહીએ છીએ ખેતીમાં અને ભારત સરકાર જોડે સલગ્ન આપણી કંપની છે ભારત સરકારની ટેકનોલોજી આપણે ખેડૂત મિત્રો સુધી છેવાડાના ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને જે ટેકનોલોજી ભારત સરકારનો ઉદ્દેશ છે બે હજાર બાવીસ માં ખેડૂતોની આવક ડબલ કરવી તો ખેડૂત મિત્રોની આવક ડબલ કઈ રીતના થશે જો ખેડૂત મિત્રને શરૂઆતમાં નરેન્દ્રભાઈએ શરૂઆત કરી મહેન્દ્રસિંહભાઈએ શરૂઆત કરી લવેન્દ્રસિંહભાઈએ શરૂઆત કરી પણ પ્રોબ્લેમ તો ક્યાંક ને ક્યાંક આવે છે જ્યાં એનું સમાધાન નથી મળતું એ સમાધાન આપવાનો પ્રયત્ન કામ ઇન્ટરનેસ ઓર્ગેનિક કરી રહી છે કોઈ બી ખેડૂત મિત્રને ગમે ત્યારે કોઈ બી પ્રોબ્લેમ હોય તો આપણો જે વોટ્સએપ નંબર છે સત્તાણું બાર બ્યાસી બેતાલીસ સિત્તેર નંબર ઉપર જે બી પ્રશ્ન છે એનો ફોટો પાડી અને આપ અમને વોટ્સએપ કરશો તો અમે બારથી અડતાલીસ કલાકની અંદર તમને જે પ્રશ્ન છે એનું સમાધાન આપવાનો પ્રયત્ન કરી રહ્યા છો નરેન્દ્રસિંહભાઈ તમે ખૂબ જ સુંદર વાત કરી કે કે જ્યાં એનું સમાધાન મેળવવું અને છે ખેતી માટે સંપૂર્ણ માર્ગદર્શક અને જૈવિક ખેતી નું સંપૂર્ણ માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરી રહી છે બીજું ખેડૂત મિત્રોને તમે શું સંદેશ આપશો કે જૈવિક ખેતી ખરેખર કરવી જોઈએ કે ના કરવી જોઈએ ના જૈવિક ખેતી મારે વધારે ખેડૂત મિત્રો ને કેવું છે કે જૈવિક ખેતી કરવી જોઈએ કે આનો જે પેસ્ટીસાઈડ દવાઓ એટલી બધી મોંઘી આવે છે રાસાયણિક ખાતરો મોંઘા આવે છે જ્યારે આ જીવામૃત બીજા છે અને કામાની જે યુનિટેડ ફંગીસાઈડ છે લુકાસ કરીને આ બધી દવાઓ છે બહુ સસ્તા ભાવમાં મળે છે અને એ પૂરેપૂરી ઓર્ગેનાઇઝ છે બરાબર એની હવે આ ભાઈ ગેરંટી આપે છે આપણને ઓર્ગેનાઇઝ દવાની બરાબર અને એ અમે અત્યારે યુઝ કરી તો અમને એનું રિઝલ્ટ બહુ સરસ મળ્યું છે અને રિઝલ્ટ તો મળ્યું છે મળ્યું પણ અમારે અત્યારે જે ફળ તમે જોઈ રહ્યા છો બહુ એકદમ હેલ્ધી દેખાય છે એક અઠવાડિયાની અંદર એક હેલ્ધી દેખાય છે એવું અમે અને નરેન્દ્રસિંહ ભાઈ તમે આપણી કંપનીમાં આવે તો તમને શું ફિલિંગ છે અને તમે આપણી દવા વાપરી પંદર વીસ દિવસ થયા વીસ દિવસની અંદર તમે આપણે નહોતા જાણતા બરોબર છે તમે ફોન કર્યો પરમદિવસે કે ભાઈ અમારા આવો પ્રોબ્લેમ છે જોવા આવો તો અમે કંપનીમાંથી વિઝિટ માટે આવ્યા છીએ શું ફિલિંગ થાય છે તમને અમને ફિલિંગ એવું થાય છે કે અમારે જે પ્રોબ્લેમ હતો અમે ફોન દ્વારા બી જણાવ્યું તો આજે આનંદ આજ સહીંથી થી સિત્તેર કિલોમીટર થાય પણ અમારા ખેતર ઉપર આવીને ઉભા રહે એ આજે ગર્વ છે કે આજે પચાસ શત્ક દિન છે બરોબર છવ્વીસમી જાન્યુઆરી છે અને અમારા ચાર ત્રણ ખેડૂત અને આ કંપનીમાંથી હર્ષ ભયા એ અમારે ખેતર ઉપર આવી જયો એમનો ખૂબ આનંદ થયો છે અને અમને આવી રીતની બાદ છે ને પણ નરેન્દ્ર એસીભાઈ બીજા ખેડૂત મિત્રો કેતા હોય છે અપેક્ષા રાખતા હોય છે પણ ગુજરાતના લાખો ખેડૂત મિત્રો છે ખેડૂત મિત્રો જ્યાં તમારો પ્રોબ્લેમ છે તેનો સમાધાન અમે WhatsApp માં આપવાનો પ્રયત્ન કરીએ છે અને જ્યાં તમને પ્રોબ્લેમ વધારે લાગે તમે ટૂંક સમયમાં વડતાલ ધમ ખાતે એક જૈવિક ખેતીની શિબિર કરી રહ્યા છે તમને કોઈ ભી પ્રકારનો પ્રોબ્લેમ હોય કોઈ ભી સમસ્યા હોય સમાધાન હોય કયા ચોગળિયાને કયા નક્ષત્રમાં કઈ વનસ્પતિ લેવાની છે બેથી ત્રણ ફોર્મ્યુલા જણાવીશું અમે તમને કે કયા સમયે કઈ પદ્ધતિ અપનાવવાથી તમે સારામાં સારું પ્રોડક્શન લઈ શકો બીજી એક વસ્તુ છે કે આપણે એક જૈવિક ખેતીનું કેલેન્ડર બનાવીએ છીએ જે જૈવિક ખેતીના કેલેન્ડરની અંદર કઈ કઈ વસ્તુ ક્યારે વાવેતર કરવાનું છે કઈ ચોગડીયામાં કઈ વનસ્પતિ લઈને વાવેતર કરીશું અને બેથી ત્રણ ફોર્મ્યુલા એવી જણાવીશું યુમિક એસિડ બનાવવાની પદ્ધતિ છે બધા જ પ્રકારના બેક્ટેરિયા બનાવવાની પદ્ધતિ છે એવી પદ્ધતિઓ તમને ફ્રી ઓફ કોસ્ટ ત્યાં બનાવતા શીખવાડવામાં આવશે અને ખાસ વસ્તુ તમારા ઘરની અંદર કોઈ બીમાર ના પડે એના માટે પંચગવ્ય ચિકિત્સાનો કાર્યક્રમ બી ત્યાં ત્રણ દિવસનો રહેશે બે દિવસ ખેતી વિજ્ઞાનનો કાર્યક્રમ રહેશે તો દરેક ખેડૂત મિત્રોને નમ્ર અપીલ છે કે જૈવિક ખેતીની જે શિબિર થશે એમાં મોટા મોટા મહાનુભાવોને બી આપણે લાવવાના પ્રયત્નો કરીશું નરેન્દ્રસિંહ ભાઈ આપ કામેન્ટર ઓર્ગેનિક સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર અને ખેડૂત મિત્રો તમારે કઈ બી પ્રોબ્લેમ હોય સમસ્યા હોય તો કામેન્ટર ઓર્ગેનિક યુટ્યુબ ચેનલ છે ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો આપણે જે આ વિડીયો જો નવા એક ખેડૂત સાથે નવા એક સ્ટોરી સાથે ફરી મળીશું ભારત માતા કહી જય જવાન જય કિસાન